પ્રકરણ ત્રણ પરીક્ષા બાળ દોસ્તો કેમ છો ગુડ મોર્નિંગ બાળ દોસ્તો આજે આપણે પન્નાલાલ પટેલની સરસ મજાની એક બોધકથા સાંભળીએ તે પહેલા આપણે પન્નાલાલ પટેલ વિશે થોડી ટૂંકમાં માહિતી મેળવીએ પન્નાલાલ નાનાલાલ પટેલનો જન્મ ઈસવીસન ઓગણીસો બારમાં માંડલી એટલે કે હાલ રાજસ્થાનમાં આવેલા એક ગામમાં થયો હતો એમણે ઈડરમાં રહી માત્ર ચાર અંગ્રેજી ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો તેમ છતાં ગુજરાતી સાહિત્યના પ્રથમ પંક્તિના સર્જક તરીકે નામના મેળવી હતી તેમણે વળામણા મળેલા જીવ અને માનવીની ભવાઈ જેવી નવલકથાઓ તથા સુખ દુઃખના સાથી વાતરકને કાંઠે ઓરતા જેવા વાર્તા વાર્તાસંગ્રહો આપ્યા છે ગ્રામ જીવનનું નિરૂપણ કરવામાં પન્નાલાલ પટેલ સફળ રહ્યા છે તેમના સર્જનને ધ્યાનમાં રાખી તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક તથા ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે તેમનું મૃત્યુ ઈસવીસન ઓગણીસો ઇઠ્યાશીમાં થયું હતું આ બોધકથામાં પન્નાલાલ પટેલે એક ગામના ખેતરમાં પહેલા ઢોરને કાઢવા જતા પરીક્ષામાં મોડું થયેલ એક બાળકની ઈમાનદારીની પરીક્ષામાં પાસ થતો હોવાથી તેને પરીક્ષામાં અધ્યાપક બેસવા દે છે તે આ વાતમાં પન્નાલાલ પટેલે રસપ્રદ રીતે વર્ણવી છે તો ચાલો આપણે આ બોધકથા સાંભળીએ અને સમજીએ સૂરજ ઉગ્યો ઘઉં ચણાના મોલ ઉપર સોનું છાંટવા લાગ્યો વસંતનો વાયરો મોલ ઉપરનું સોનું સાંભળવા માંડ્યો પક્ષીઓનું ટોળું વાયરાની પાછળ પડ્યું પાંખોનું વિંજણું વીંજતું હવામાંનું સોનું ધરતી ઉપર પાછું ધકેલાતું હતું ગામમાંથી ગાય ભેંસનું ધણ છૂટ્યું ધરતી ઉપર વેરાયેલું સોનું મોઢે મોઢે ફંફોળતું જતું ખાતું હતું શાળાએ જવા છોકરા હાલ્યા મોલ જતા હવા ખાતા પક્ષીઓના માળા પાડતા ખેતર ખેતરશેઢેથી પસાર થતી રૂપેરી પગદંડી પર સોનેરી પગલાં પાડતા એક છોકરો બોલી ઉઠ્યો ઉપાડો પગ આજે મારે પરીક્ષા આપવાની છે

दस परीक्षा ले त्यारे ने महादेव वडाए कहू ने केम कम जाण्यू के पहला त्रोण में तू आईश चौथाए वात मा पड़ो एम तो नहीं पर पहलो आईश महादेवे सवर्ग कहू कहवाई नहीं हो महादेव वडाए कहू आड़े दिवसे दौड़े ने दशराए घोड़ू नई दौड़े

બચુડાના મામા મામલતદાર છે તેથી એને તો મળવાની જ ને ધનશંકરના માસા એ જ મને કહેતો હતો કે વિદ્યાધિકારીના હેડક્લાર્ક છે એમના જ હાથમાં બધું મહાદેવ ન ડગ્યો ના રે ના એવું હોત તો પરીક્ષા જ ના લેત ખાલી તમે ઘોડા દોડાવો છો વડાએ કહ્યું ઠીક ભાઈ જોઈએ છીએ ને મામાનું ઘર કેટલે દીવો બળે એટલે હા હા દીવો બળે એટલે મહાદેવ તાનમાં હતો સારું તો તો કેમ ભાઈ શંકા ત્રીજાએ વડા પાસે ટેકો માંગ્યો હા વળી આપણા ગામનું નાક રહેશે પહેલો આવીશ તો દર મહિને પંદર રૂપિયા બીજાને ને દસ ને ત્રીજો આવીશ તોય પાંચ પાંચે ક્યાં છે ગાંડા ત્રીજાએ લાગ સાધ્યો ને આપણને ઉજાણી મળશે ચોથાએ પાક્કું કર્યું હે ને મહાદેવ નક્કી જાઓ મહાદેવ મંજૂર થયો આ રીતે આ ચારે છોકરા જીભના ઝપાટા મારે છે ને ચાલી રહ્યા છે અડખે પડખે લળી રહેલી ઊભીઓને પસરાવતા જાય છે મોલ ઉપર બેસવા જતા પક્ષીઓ ઉડાડતા જાય છે દૂર દેખાતા ઝાડના ઝુંડમાં નિશાળ સામે લાંબી નજર નાખી લે છે ચારે દિશે પથરાઈ રહેલા મોલની ઉપર નજર એમની ફરતી રહે છે એકાએક મહાદેવની નજર થંભી જાય છે અટકીને ઊભો રહે છે બોલી પડે છે ખાઈ જવાની પેલા ત્રણે અટકે છે મહાદેવની નજર ભેગી નજરને ગૂંથે છે પેલી બાજુના ખેતર તરફ જુએ છે પાણી સરખો કૂણો કૂણો ઘઉંનો મોલ છે સારસ પક્ષી તરતું હોય એવી એક ગાય છે ધીમે ધીમે ચાલે છે ને ખાતી જાય છે કાપલો કાઢી નાખવાની મહાદેવના પગ જમીન સાથે જડાઈ ગયેલા લાગતા હતા તારી માસીના ખેતરમાં લાગે છે શંકાએ અટકળ કરી ત્રીજાએ કહ્યું શેઢા પર છે મહાદેવ વિચારમાં હતો બોલ્યો તે પણ વિચારતો હોય એવી રીતે આ પા કે પેલી પા પણ ખાવાની તો ઘઉં જ ને ગામ તરફ એણે નજર દોડાવી

તારેલ્યા પરીક્ષા છે ને આવ્યો આમ મહાદેવે પાટી લગાવી મોલ ઉપર ઊડતી ઉડતી સમડી જતી હોય એવું એનું માથું દેખાતું હતું કહેતો હતો હેડતા થાવ આવ્યો હું તો આમ હરાયું ચરેલી ગાય મસ્તાન હોય એમાં નવાઈશી મહાદેવ મન કરીને ઢેફા મારે પણ ચરબી ભરી ગાયને તો લાડના લટકા હતા એટલામાં સોટું પણ ન હતું શીઢા ઉપરથી આંકડાનો એક ડોરો ભાંગ્યો પણ ગાયને તો ચમરી જાણે શરીર પરથી માખો જ ઉડાડતી હતી માંડ માંડ માસીનું ખેતર વટાવ્યું તો બીજું પાછું કાકાનું આવ્યું કાકા ખારીલા હતા પણ એટલે કાંઈ ગાયને ઘઉં ખાવા દેવાય તો ત્રીજું ખેતર ગામના એક ગરીબનું હતું મહાદેવને થયું ના ના આ આટલું એક ખેતર છે ને કાપલો કાઢી નાખશે ને વળી ગાયને આગળ હાંકી મહાદેવમાં અધીરાઈને અકળામણ વધવા લાગી એક લાકડું હાથમાં આવતા ગાયને ઝૂડવા માંડી ગાયે મારવાનો ઈરાદો હોય એ રીતે મહાદેવ સામે જોયું પણ છોકરો એને મારવા સરખો ન લાગ્યો એટલે પછી આડા અવળે દોડવા માંડ્યું નારજી કાકાનું ખેતર પૂરું થયું મહાદેવને થયું જાઉં પણ શંકાનું જ એ ખેતર હતું એને થશે મારા જ ખેતરમાં મૂકી આવ્યો મહાદેવની અકળામણનો પાર ન હતો શાળા તરફ જઈ રહેલા છોકરાના હવે માથા પણ નહોતા દેખાતા મહાદેવે ઢીલા પડતા મનને મજબૂત કર્યું આટલું ખેતર કાઢીને મેલીશને પાટી કે ત્યાં તો પોતાના જ ખેતરમાં ગાય પેઠી મહાદેવની મૂંઝવણે હવે માઝા મૂકી એની ગતિ ગામ તરફ પાછી હતી ને સૂરજની ગતિ શાળા તરફ વધતી જતી હતી અકળામણમાં રડવા સરખો થઈ ગયો ગાયને ભંડતો ગયો મારતો ગયો ને વળી વળીને પાછું જોતો ગયો પણ પોતાનો શેઢો વટાવ્યો ત્યાં જ એનો ગભરું જીવ રડી ઉઠ્યો આ તો પેલા ખુશાલમાંનું ખેતર આવ્યું એમને કોઈ હળ હાંકનાર તો છે નહીં ને ગામમાંથી લોકોના હળ માગીને આટલું ખેતર વાવરાવ્યું છે એટલેથી હાકી લાવી મેલીને ખુશાલમાંના ખેતરમાં મેલવી ને ભલો મહાદેવ રડતો ગયો માથા ઉપર આવવા કરતાં સૂરજ સામે જોતો ગયો ને અલમસ્ત ગાયને ઝૂડતો ગયો એમાં વળી વાડ નડી કાઢવી ક્યાં થઈને ને મૂંઝાયેલો મહાદેવ વાડમાં છીંડું પાડતો ગયો નાકને સીકતો ગયો પસીનો લૂછતો ગયો ને રડતો રડતો પાછી વળેલી ગાયને ભાંડતો ગયો ક્યાં જાય છે દોડીને મહા મહેનતે ગાય વાળી છીંડા વાટે બહાર કાઢી ને અજબ ગજબની મુક્તિ અનુભવતા મહાદેવે જમના હાથમાંથી છૂટ્યો હોય એ રીતે શાળા તરફ એવી તે મુઠીઓ વાળી મોલની સપાટીએ સનન કરતો છૂટેલો તોપનો કોઈ ગોળો જોઈ લ્યો પણ પહોંચ્યો ત્યારે શિષ્યવૃત્તિની પરીક્ષા શરૂ થઈ ચૂકી હતી દસમા વિદ્યાર્થી તરીકે શિક્ષકે એને ઇન્સ્પેક્ટર આગળ ઊભો કર્યો ઇન્સ્પેક્ટરે મહાદેવ સામે જોયું એનો આખો ચહેરો આંસુથી ખરડાયેલો હતો અંગે પણ પસીનામાં રેબઝેબ હતો

આંસુ ન હતા પણ માનવતાની સરવાણી હતી પોતાને પૂછતી હતી કોના મોલમાં ને જાણે ઇન્સ્પેક્ટર પોતાના મનની વાત બબડી પડ્યા પાસ છે જા ખ્યાલ આવતા શિક્ષકે હુકમ કર્યો આપો એને પેપર મહાદેવના આંસુ આનંદમાં ફેરવાઈ ગયા અંગ ઉપરના પસીનામાં પ્રકાશે શક્તિએ પ્રવેશ કર્યો પેપર લઈને મંડી પડ્યો દોસ્તો મજા આવીને આ સરસ મજાની બોધકથા સાંભળવાની હા ટીચર આ બોધકથામાં મહાદેવની ઈમાનદારી સરસ રીતે પન્નાલાલે બતાવી છે તમે પણ આવી ઈમાનદારીથી કાર્ય કરજો અને પરીક્ષામાં પાસ થજો